રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણસિંગી મૂકી દેવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 5 લાખ મતોથી જીતવાના ધ્યેય સાથે નવસારી જિલ્લા ભાજપે પણ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. 2024 લોકસભા ચૂંટણીનું મહત્વ વર્ષ બની ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અને સામે એન્ટી અલાયન્સ એકબીજાને માફ કરવા માટે મેદાને પડ્યા છે, ત્યારે ગુજરાત ભાજપે પણ રણસિંઘું મૂકી દીધું છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ગુજરાતની 26 લોકસભા બેઠકોનો કાર્યાલયનું ઉદ્ઘાટન કરી દીધા છે. કર્ણાવટીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરીને ગુજરાતમાં ત્રીજી વખત 26 બેઠકો જીતવાનો વિક્રમ સ્થાપવાની હાંકલ કરી છે. નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની 4 અને નવસારી જિલ્લાની 3 વિધાનસભા બેઠકના 7 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નવસારી લોકસભા બેઠકનું જંગી બહુમતી માટે હાંકલ કરી છે. કાર્યક્રમમાં સુરત અને નવસારીની તમામ બેઠકોના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.